ત્યારે અકસ્માત કેસના નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના સપ્લાયમાં કોઈ અસર નથી, કાયદાની જોગવાઈને લઈને ડ્રાઇવર્સમાં ગેરસમજ છે તેવું નિવેદન અરવિંદ ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે. પેટ્રોલિયમ પ્રોડક્ટના સપ્લાયમાં અસર પડી છે, પેટ્રોલિયમ એસોસિએશન તરફથી સર્ક્યુલર પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું અરવિંદ ઠક્કરે નિવેદન આપ્યું છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે, પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે. અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો. અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સ્વીગી સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઇનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. માટે પ્રજા કોઈ આમાં હેટ્રિક કરીને અને પરેશાન ન થાય એવી અમારી વિનંતી છે.